फर्स्ट ईयर में हो के पछी तमारे जेटले हो फार्मसी वाला हो डिप्लोमा वाला हो बधा माटे आ सेम लागू पड़शे बराबर छे। आ एमसीक्यू माटे तमारे शुं करवुं पड़शे तो तमे लोको सेनी अंदर थी ऑनलाइन एक्जाम आपी शकशो तमे डेस्कटॉप पर थी आपी शकशो लैपटॉप में थी आपी शकशो तमे टेबलेट में थी आपी शकशो तमे मोबाइल थी पण आ ऑनलाइन एक्जाम तमे एमसीक्यू नी आपी शकशो बराबर छे। एना माटे तमारे सौथी पहेला प्री ट्रायल चेक करावुं पड़शे तमारा मोबाइल तमारो लैपटॉप ए चेक करावुं पड़शे के तमारे एमां तमे ऑनलाइन एक्जाम आपवा लायक छो के नहीं એ ક્યારે થશે ને શું થશે એની બધી જાણકારી જે છે જીટીયુ ની વેબસાઈટ પર ધીમે ધીમે આવતી રહેશે અને અમે પણ તમારા સુધી પહોંચતી કરીશું। પ્લસ આ જે ઓનલાઈન એક્ઝામ જે છે એમાં તમારે જે એમસીક્યુ જે છે જે લોકોને 70 માર્કની જે એક્ઝામ છે એ 70 માર્કની એક્ઝામમાં તમારે જે લોકોને 56 માર્કની એક્ઝામ હતી એ લોકોમાં 56 એમસીક્યુ આવશે અને જેમાં 80 માર્કની એક્ઝામ હતી એમાં 64 એમસીક્યુ આવશે 50 માર્કની એક્ઝામમાં 40 એમસીક્યુ આવશે અને 40 માર્કની એક્ઝામમાં 32 એમસીક્યુ આવશે બરોબર। આ દરેક એમસીક્યુ નો એક માર્ક રહેશે અને આ એમસીક્યુ જે છે એ એમસીક્યુ માં કોઈ નેગેટિવ માર્કિંગ નથી એટલે તમે જો એમાં ખોટું લખશો તો તમારા કોઈ માર્ક્સ એમાં કપાશે નહીં। પ્લસ તમારી જે 56-70 ક્વેશ્ચન હશે એ 70 ક્વેશ્ચન 70 એમસીક્યુ હશે જે લોકોને 70 માર્કની એક્ઝામ છે એટલે કે જે લોકો ફર્સ્ટ ઇયરમાં છે એ લોકો માટે 70 માર્ક્સની એક્ઝામ હોય છે તો 70 માર્ક્સ માટે તમારે 56-70 એમસીક્યુ માંથી તમારે 56 એમસીક્યુ લખવાના છે અને 56 એમસીક્યુ ના આધારે તમને માર્ક્સ મળશે। જો તમે 70-70 એમસીક્યુ લખ્યા હશે તો એમાંથી જે 56 સાચા હશે એના માર્ક્સ ગણાશે રાઈટ। અને આ ઓનલાઈન એક્ઝામ ક્યારે લેવાશે કઈ રીતે લેવાશે એ બધી જાણકારી જે છે એ તમને જીટીયુ ની વેબસાઈટ પર મળતી રહેશે અને અમે પણ તમને ઇન્ફોર્મ કરતા રહીશું। તો જે પણ આ પેનિક સિચ્યુએશન છે હવે એમાં તમારે ડરવાની જરૂર નથી, ઘરે રહો, સેફ રહો અને એલર્ટ રહો અને કોરોનાથી બચીને રહો, ઠીક છે? બાય।